હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ બનાવીશું મસાલો ભરવાની ઝંઝટ વગર નવી રીતે ભરેલા કંટોલાનું શાક તો ફ્રેન્ડ્સ એક વખત આ શાક બનાવી લીધું ને તો ઘરમાં નાનાથી મોટા બધાનું ફેવરિટ થઈ જશે આશે આજે મસાલો પણ એક અલગ બનાવેલો છે અને શાકમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરેલી છે જેથી શાકનો સ્વાદ ડબલ થઈ જશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે નવી રીતે ભરેલા કંટોલાનું શાક તો નવા મસાલા સાથે કંટોલાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે કંટોલા હંમેશા આ રીતે એકદમ સરસ કૂણા હોય ને એવા લેવાના કુણા કંટોલા લેશો ને એટલે એમાં બીયાનો ભાગ ઓછો હશે પણ જો થોડા પાકેલા કંટોલા હશે ને તેમાં બિયાનો ભાગ વધારે હશે એટલે કંટોલા ખાવામાં બિલકુલ મજા નહીં આવે કંટોલાનો ઉપર અને પાછળનો ભાગ આ રીતે અલગ કરી લેશું અને પાતળી પાતળી છાલ ઉતારી લેશું હું મારા દરેક શાકની રેસીપીમાં આટકોર કરતી હોઉં છું ઉપર અને અંદરનો ભાગ તમે અલગ કરી લેશો ને તો શાકનો તમને બિલકુલ ફાયદો નહીં મળે તો અહીંયા જુઓ એકદમ કૂણા કંટોલા હોવાથી કંટોલામાં બિલકુલ પાકા બિયા નથી કંટોલામાં ખૂબ જ પ્રમાણમાં માટી ચોટેલી હોય છે એટલે કંટોલાને એકદમ સારી રીતે ધોઈ લેવાના લેવાના અને પછી ઉપયોગમાં આ આપણે બે જ ભાગ તો આમાંથી આપણે બીયા કાઢવાની જરૂર નથી અને જો કોઈ કંટોલામાં આ રીતે પાકા બીયા હોય ને તો બે ભાગ કરી અને આ રીતે ખાલી બીયા જ કાઢી લેવાના અંદરનો બધો ગરબ કાઢી અને કંટોલા એકદમ છાલને નથી કરી નાખવાની બીજા બધા જ શાક તમને બારે મહિના મળી રહે પણ કંટોલા એક એવી વસ્તુ છે કે તમને માત્ર ચોમાસામાં જ મળે છે એટલે ચોમાસામાં મળતા કંટોલાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ અહીંયા બધા જ કંટોલા સમારી લીધા છે અને તમે જોઈ શકો છો કે બધા જ કંટોલા એકદમ કૂણા હોવાથી અંદરનો ભાગ મેં બિલકુલ અલગ કરેલો નથી એટલે કંટોલા લેવા ટાઈમે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે એકદમ કૂણા કૂણા કંટોલા હોય ને એ જ લેવાના કૂણા કંટોલામાં અંદરનો બિયાનો ભાગ પણ એકદમ સોફ્ટ હશે અને છાલ પણ સોફ્ટ હશે એટલે ઉપરની છાલ કે અંદરના બિયા તમારે કાઢવાની જરૂર નહીં રહે પરિણામે તમને કંટોલાના પૂરેપૂરો ફાયદો મળશે તો કંટોલા સમારી લીધા છે એ સાઈડ પર રાખી દેસુ અને શાક માટેનો એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લીધેલો છે મિક્સર જારમાં સાતથી આઠ કડી લસણ ઉમેરું છું લસણનું પ્રમાણ મેં થોડું વધારે રાખેલું છે કારણ કે આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને એક અલગ મસાલો તૈયાર કરવાનો છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો લસણ વગર પણ તમે આ શાક તૈયાર કરી શકો છો લસણની સાથે જ વીસ થી પચીસ નંગ સિંગદાણા પણ ઉમેરી દેસુ સાથે એક ચમચી લીલી વરિયાળી વરિયાળીનો સ્વાદ પણ આ શાકમાં બહુ સરસ આવે છે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું અને બધું જ રફલી પીસી લેશું આ બધું આપણે એકદમ પાવડર જેવું નથી પીસવાનું થોડું રફલી રે એ રીતે પીસવાનું છે તો અહીંયા મસાલો પીસી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે દરદરો રાખેલો છે પીસેલો મસાલો એક પ્લેટમાં લઈ લેશું હવે બાકીના મસાલા ઉમેરી દેસું તેમાં બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું લાલ મરચું તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો પણ આ શાક આપણે એકદમ ચટપટું બનાવવાનું છે એટલે લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે અડધી ચમચી હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ગરમ મસાલો પાવડર ઉમેરશું બધું જ મિક્સ કરી લેશું આ રીતે બનાવેલો મસાલો તમે ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ જો તમારે આ મસાલો સ્ટોર કરવો હોય ને તો મસાલામાં લસણ નહીં ઉમેરવાનું લસણ જ્યારે તમે શાક બનાવો ને ત્યારે ઉમેરી દેવાનું મસાલાની સાથે છ થી સાત મીઠા લીમડાના પાન આ રીતે બારીક સમારીને ઉમેરી દેશું બને ત્યાં સુધી મીઠા લીમડાના પાન આ રીતે સમારીને જ ઉમેરવાના જેથી શાક સાથે ભળી જશે અને લીમડાના ફાયદા પણ મળશે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે શાકમાં મીઠું લીમડો ઉમેરીએ ને તો ખાવાવાળા મીઠા લીમડાના પાન અલગ કરી દે છે એટલે આ રીતે જો તમે મીઠો લીમડો સમારે એનો ઉમેરશો ને તો મીઠા લીમડાના પૂરેપૂરા ફાયદા મળશે શાક બનાવવા માટે ગેસ પર કુકર મૂકેલું છે કુકરમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે અડધી ચમચી જીરું ઉમેરશું અને આઠથી દસ મેથી દાણા ઉમેરશું મેથી દાણા વઘારમાં ઉમેરવાનો ખાસ આગ્રહ રાખો મેથી દાણા આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ રીતે તમે દાળ શાકના વઘારમાં થોડા મેથી દાણા ઉમેરશો ને એટલે ઘરના બધાને મેથીનો ફાયદો મળશે પણ શાક કે દાળમાં બિલકુલ કડવા નહીં આવે તો અહીંયા થોડી વારમાં રાય મેથી અને જીરું એકદમ સરસ કકડી ગયા છે થોડી હિંગ ઉમેરશું અને વઘારમાં પણ આપણે આઠ દસ મીઠા લીમડાના પાન આ રીતે બારીક સમારેલા ઉમેરી દઈશું બધું જ એકદમ સરસ કકડી છે એટલે એક મીડિયમ સાઈઝનું ટમેટું બારીક સમારીને લીધેલું છે એ ઉમેરી દઈશું અને ટમેટું વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ટમેટું વઘાર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો સમારીને રાખેલા કંટોલા છે એ કુકરમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું કંટોલા છે હાર્ટ માટે ડાયાબિટીસ અને બીપી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ કંટોલા ખૂબ જ ઉપયોગી છે તો કંટોલાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અહીંયા બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પછી આપણે તૈયાર કરેલો મસાલો છે એ મસાલો બધો જ આપણે કુકરમાં ઉમેરી દઈશું મસાલો કુકરમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની મને મસાલો કંટોલા સાથે એકદમ સરસ સાંતળી લેવાનો આ શાકમાં પાણી ઉમેરવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની મસાલો એકદમ સારી રીતે સાંતળી લેવાનો પછી જ આગળની પ્રોસેસ કરશું અહીંયા તમે જુઓ કે કંટોલા મેં બે મિનિટ જેવા મસાલા સાથે સાંતળી લીધા છે અને આ રીતે હું કંટોલા મિક્સ કરું છું તો પણ શાકમાંથી તેલ એકદમ અલગ જ રહે છે આ રીતે તમે શાક બનાવશો ને એટલે તમારું શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે કારણ કે મસાલા તેલમાં એકદમ સરસ સંતળાઈ ગયા હોવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ ખુલીને બહાર આવે છે જેથી શાક ઓછા મસાલામાં પણ વધારે સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે શાકમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું વધારે નથી ઉમેરવાનું જો તમારે શાક વધારે રસાવાળું કરવું હોય ને થોડું પાણી વધારે ઉમેરવાનું પણ મારે વધારે રસાવાળું શાક તૈયાર નથી કરવું મીડિયમ રસો જ અમારા ઘરમાં બધાને પસંદ છે એટલે મેં આ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને તમે જોઈ શકો છો કે પાણી ઉમેરતા જ તેલ અને મસાલો કુકરમાં ઉભરી અને ઉપર આવી ગયો છે અને ફ્રેન્ડ શાક તૈયાર થયા પછી આપણે બે થી ત્રણ વધારાના મસાલા ઉમેરવાના છે એટલે શાક એકદમ ફ્લેવરફુલ તૈયાર થશે હવે કુકરનું ઢાંકણ પેક કરી દેસું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને કુકરમાં ચાર સીટી કરી લેશું કુકરમાં ચાર સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ કુકરની હવા રિલીઝ થાય પછી બાકીના મસાલા ઉમેરશું અહીંયા કુકરમાં હવા રિલીઝ થઈ ગઈ છે હવે શાક ચેક કરી લઈએ વાવ શાકનો કલર જુઓ ફ્રેન્ડ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત શાક તૈયાર થયેલું છે અને કુકર ખોલતા તો એટલી સરસ સુગંધ આવી રહી છે હવે શાકમાં આગળ કહેલું એમ બાકીના મસાલા ઉમેરવા માટે

થોડી ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ચમચો ફેરવતા પણ શાકના કલરમાં બિલકુલ ફરક નથી પડતો તો આવી નાની નાની ટીપ્સ ધ્યાનમાં રાખીને જો તમે શાક બનાવશો ને તો તમારું શાક પણ આવું મસ્ત કલરફુલ અને સ્વાદિષ્ટ તૈયાર થશે તો તૈયાર થયેલું ગરમા ગરમ શાક ફૂલકા રોટલી સાથે સર્વ કરશું અત્યારની જનરેશનને ઘણાને એવું છે કે કંટોલાનું શાક નથી ભાવતું હોતું પણ જો તમે આ રીતે બનાવશો ને તો બધાનું ફેવરિટ થઈ જશે એટલું સરસ આ શાક તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ શાકમાં આપણે મસાલો ભર્યા વગર ભરેલા કંટોલાનું શાક તૈયાર કરેલું છે તમે જોયું કે આ શાકમાં મસાલો ભરવાની પણ આપણે ઝંઝટ નથી અને શાકનો સ્વાદ તમે એક વખત બનાવજો ખૂબ જ સરસ આવે છે ઘરમાં નાનાથી મોટા બધાને આ શાક પસંદ આવશે એટલું સરસ આ શાક તૈયાર થાય છે તો ગરમા ગરમ ફૂલકા રોટલી બનાવેલી છે અને સાથે મેં રાય મેથીવાળા વઘારિયા મરચાં પણ તૈયાર કરેલા છે આ મરચાંનો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરીને મને જણાવજો તો રાય મેથીવાળા મરચાંનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ ઉપરથી થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું તો તૈયાર છે કોઈ પણ વધારાની ઝંઝટ વગર બનતું એકદમ નવા મસાલા સાથે ભરેલા કંટોલાનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે મસાલો ભર્યા વગર જ ભરેલા કંટોલાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ